भावनगर महानगर पालिका में कचरो उपाड़वाना कॉन्ट्राक्ट में कौभांड थयुं छे। कचरो उपाड़वानी गाड़ी में कचराणी जग्याए पत्थर भर्या हता। टेम्पल बेल एजेंसीना कर्मचारीए वजन वधारवा गाड़ी में पत्थर भर्या हता। गाड़ी में कचराणी जग्याए पत्थर भरी महानगरपालिका साथे छेतरपिंडी करवामां आवी। कचरो उपाड़वानो कॉन्ट्राक्ट लेनारी टेम्पल बेल एजेंसी ने आप्यो हतो। मनपा टेम्पल बेल एजेंसी ने महीने कचरो उपाड़वाना 50 लाख रूपया आपे छे। कोर्पोरेटरे टेम्पल बेलनी गाड़ी चेक करता समग्र कौभांड बहार आव्यु छे। संवाददाता नितिन सोनी फोनलाइन पर जोड़ाई गया छे। नितिन, महानगरपालिका में कचरो उपाड़वाना कॉन्ट्राक्ट में ज कौभांड सामे आव्यु छे। जे एजेंसी ने आखो आ कॉन्ट्राक्ट सौंपवामां आव्यो हतो, कई रीते मनपा साथे छेतरपिंडी करती हती एजेंसी? संजीवनी, चौक्स जणावी दऊं के भावनगर मनपा द्वारा जे प्रकारे स्वच्छता माटे जे भावनगर शहर में टेम्पल बिल नामे एक कॉन्ट्राक्ट आपवामां आव्यो छे। भावनगर शहर ने स्वच्छ बनावा माटे ओम कंस्ट्रक्शन नामनी जे कंपनी छे एमने आ स्वच्छतानुं काम आपवामां आव्यु छे, परंतु क्यांक ने क्यांक एमना जे कर्मचारीओ छे एमना द्वारा जे आ टेम्पल बिल होय छे एमां वजन वधारवानी वातने लईने कचराना बदले ते लोको कही शकाय के पत्थरो होय छे ए भरता होय छे, अने एना कारणे आ एक प्रकारनुं कौभांड बहार आव्यु छे। बे नगरसेवक जे भारतीय जनता पार्टीना एमने आ टेम्पल बिल ने उभो राख्यो हतो, अने त्यारबाद आजे कचरो भरवाना बदले जे पत्थरो भराता होय छे आ गाड़ीमां એ કૌભાંડ બહાર આવ્યું છે। આમ તો જે ઓમ સ્વચ્છતા નામની જે કંપની છે એને મનપા છે એ દર મહિને 50 લાખથી વધુ રકમ ચૂકવે છે, પરંતુ તેમ છતાં આ પ્રકારનું કૌભાંડ બહાર આવ્યું છે, એના કારણે મનપાનું જે તંત્ર છે એ ચોંકી ઉઠ્યું છે। નીતિન, કેટલા સમયથી આ કૌભાંડ ચાલી રહ્યું હતું? કૌભાંડ કેટલા સમયથી ચાલી રહ્યું હશે એનાથી છતાં પણ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના જે બે નગરસેવકો છે એમણે આજે ગઈકાલે કહી શકાય કે જે ઘોઘા સર્કલ વિસ્તારમાંથી આ ટેમ્પલ બિલ પસાર થતો હતો ત્યારે આ ગાડી ઉભી રખાવી હતી અને તેમાંથી આ પથરાઓ જોવા મળ્યા હતા। એટલે આમ કહી શકાય કે કેટલાક વિસ્તારમાં આ પ્રકારનું કૌભાંડ ચાલતું જ હશે, પરંતુ પર્દાફાશ છે એ હજુ ગઈકાલે થયો છે। બિલકુલ નીતિન, જે પ્રકારે અત્યારે આ કૌભાંડ સામે આવ્યું છે, કચરાનું વજન વધારવા માટે, વજન વધારે બતાવવા માટે આ ગાડીમાં પથ્થર ભરવામાં આવતા હતા, આ તપાસ થઈને ત્યારબાદ આખો મામલો સામે આવ્યો। હવે એ તો સામે આવશે કે ક્યારથી આ કૌભાંડ ચાલતું હતું, પરંતુ શું કોઈ અંદરના માણસની સંડોવણી વગર શક્ય છે ખરી આ છેતરપિંડી? ચોક્કસ કહી શકાય કે ભાવનગર મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે એમની સમક્ષ આજે વિડીયો છે એ પણ આવ્યો હતો, અને ત્યારબાદ મનપાના જે અધિકારીઓ છે એમણે આ ટેમ્પલ બિલના જે સંચાલક છે એમની પૂછપરછ હાથ ધરી છે। તેમના જે કર્મચારીઓ આ પ્રકારનું એક કૌભાંડ આચરતા હતા એ અંગેની પણ તપાસ હાથ ધરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ચોક્કસ કહી શકાય કે ભાવનગર મનપાના જે અધિકારીઓ છે એ આ વાત જશે જાણતા જ હશે, એમની કહી શકાય કે તેમણે આંખ આડી કરી હશે, અને એના કારણે આ જે કૌભાંડ છે એ લાંબા સમયથી ચાલતું હશે અને ભાવનગર મનપાને 1 લાખો રૂપિયાનું નુકસાન આ પ્રકારે થઈ રહ્યું છે। જાણકારી માટે ધન્યવાદ નીતિન। તો સોલિડ વેસ્ટ વિભાગના મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર છે એમજે સોમપુરા। સોમપુરા સર, સ્વાગત આપનું। સોમપુરા સર, આ જે અત્યારે વજન વધારવા માટે કચરાની ગાડીમાં પથ્થર ભરી અને વજન વધારે બતાવવામાં આવતું હોવાની જે વિગત અત્યારે સામે આવી છે, સૌથી પહેલા તો આ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, એજન્સી જે છેતરપિંડી મહાનગરપાલિકા સાથે કરી રહી હતી, બહાર આવ્યા બાદ આખી બાબત શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? ગઈકાલે આ બાબત ધ્યાન ઉપર આવી અમારા નગરસેવક દ્વારા, જે ત્યાં જ રહે છે ને એમના ઘરની પાસે જ આ બનાવ બન્યો હતો, અને તાત્કાલિક મને ટેલિફોનિક જાણ થતા મેં ઇન્સ્પેક્ટર, સિનિયર ઇન્સ્પેક્ટર્સને વગેરે મોકલી, ત્યાં રોજકામ કરાવ્યું છે, ત્યાં ગાડીના વિડીયોઝ લઈ લેવામાં આવ્યા છે, ફોટોગ્રાફ્સ લઈ લેવામાં આવ્યા છે, અને એ રોજકામ કરીને નોટિસ પણ આપવામાં આવી છે નિયમાનુસાર, જે તે વખતની તે વખત આજ તે મુજબની પેનલ્ટી અને તે દિવસનો આખો ફેરો રદ કરવામાં આવ્યો છે, પણ હવે પછી એના પર નોટિસ ઉપર યોગ્ય પગલાં લેવા રિપોર્ટિંગ કરવામાં આવશે, અને તે માનનીય કમિશનર સાહેબ અને સક્ષમ સત્તાએ નિર્ણય કરવામાં આવશે કે આ એજન્સી પર આ શું કાર્યવાહી કરવી, અને આગામી દિવસોમાં કોઈ પણ આ પ્રકારના બનાવ ન બને એના માટે તમામ સેનિટરી ઇન્સ્પેક્ટર, ચીફ સેનિટરી ઇન્સ્પેક્ટર અને ડમ્પ સાઇડ ઉપર પણ સૂચના આપવામાં આવી છે કે તમામ ભરેલા વાહનોને અવારનવાર ચકાસણી કરવી, અને આવું કાંઈ પણ જણાય તો તાત્કાલિક અહીંયા જાણકારી આપવી ને તાત્કાલિક એના પર પગલાં લેવા માટેનું કાર્યવાહી। સર, આ તો ચેકિંગ થયું એટલે આખી મેટર બહાર આવી, એટલે આટલી આ છેતરપિંડી બહાર આવી, પણ તો શું લાગી રહ્યું છે કેટલા સમયથી આ પ્રકારે છેતરપિંડી એજન્સી કરી રહ્યું છે મનપા સાથે? સમયથી તો
કહી ન શકું કારણ કે આવું પ્રથમ વખત જ ધ્યાન ઉપર આવ્યું છે. અગાઉ કોઈ વાર આ પ્રકારની કાર્યવાહી થઈ હોય એવું જાણવામાં નથી આવ્યું. એટલે કેટલા વખત થી ચાલે એવું તો નથી કોઈ શક્ય. અચ્છા, આપ જણાવી રહ્યા છો કે આ એજન્સી વિરુદ્ધ કડક કાર્યવાહી થશે, પગલા પણ લેવાશે, પરંતુ તમને એવું લાગે છે ખરું કે કોઈ અંદરના માણસની સંડોવણી વગર શક્ય છે છેતરપિંડી કરવી એજન્સી માટે? આમાં તો કોઈ કર્મચારી કે કોઈ આમાં જોડાયેલા હોય એવું બિલકુલ હું માનતો નથી. કારણ કે આમાં તો એજન્સીને પોતાના વજન ઉપર પૈસા મળતા હોય છે, એટલે ઘણી વખત આ ડ્રાઈવર લેવલે પણ આ બધી કાર્યવાહીઓ થતી હોય છે કે ભાઈ એમ ડ્રાઈવર ઉપર પણ એ લોકો એજન્સી કડકાઈ રાખતી હોય છે કે ભાઈ તમે પૂરું પોઈન્ટ બધી જગ્યાએ એટેન્ડ કરીને કચરો લાવો, નહીં તો તમારું વજન પૂરું નહીં આવે તો તમારા પર પણ એના પગાર પર વગેરે પગલા લેતા હોય છે. એટલે આ ડ્રાઈવર દ્વારા પણ આ થયું હોય એવું પણ માનવું છે, અને એજન્સી કદાચ આમાં જાણતી હોય તો પણ અમને માહિતી એકદમ હજી તપાસ થશે પછી ખ્યાલ આવશે. અચ્છા, આમાં ક્યાંક ને ક્યાંક મનપાની પણ બેદરકારી કહી શકાય, કારણ કે અત્યાર સુધી કોઈ આ પ્રકારનું ચેકિંગ કરવામાં જ નહોતું આવતું ને હવે જ્યારે કરવામાં તો રેગ્યુલર થાય છે, ડમ્પ સાઈટ પર રેગ્યુલર ચેક થાય છે, આરટીએસ પર રેગ્યુલર ચેક થાય છે, એટલે આવું કોઈ બનાવ અત્યાર સુધી નથી આવ્યો, એટલે જ આમાં કોઈ મનપાની બેદરકારીનો કોઈ સવાલ નથી. ઠીક છે, ચલો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રકારે અત્યારે માહિતી સામે આવી રહી છે, ભાવનગર મહાનગરપાલિકામાં કચરો ઉપાડવાના કોન્ટ્રાક્ટમાં જ કૌભાંડ થઈ રહ્યું છે.